જામનગર પોલીસ દ્વારા નાઇટ વિઝન કેમેરા સાથેના ડ્રોનનું પરીક્ષણ કરાયું. 16 વર્ષનો તરુણ પોતાનો ડ્રોન કેમેરો લઈને પોલીસ તંત્રને મદદે આવ્યો. જામનગર જિલ્લા પોલીસ દ્વારા જામનગર શહેરમાં જુદા જુદા 6 જેટલા ડ્રોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં 2 ડ્રોન કેમેરા LCB પાસે, જ્યારે 2 ડ્રોન કેમેરા SOG પાસે રખાયા છે. ત્યારે SSP દ્વારા 2 ડ્રોન કેમેરાનો જુદી જુદી 2 ટીમ વતી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગઈકાલે રાત્રે 7માં નાઇટ વિઝન સાથેના ડ્રોન કેમેરાની મદદથી રાત્રિ દરમિયાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જે ડ્રોન કેમેરા 5 કિલોમીટર સુધીની હાઇટ ઉપર ઉઠીને શહેરના તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરી શકે છે તે માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને કેટલાક ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે. રાત્રિ દરમિયાન લોકડાઉનનો ભંગ કરનારાઓને શોધવા માટે આ પ્રકારના કેમેરા ખૂબ જ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત જામનગરનો જ મોક્ષ નામનો 16 વર્ષનો એક તરુણ કે જેને પોતાની પાસે એક ડ્રોન કેમેરો વસાવેલો છે કે પોલીસની મદદમાં આવી શકે તેના માટે જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી અને પોતે મદદ માટે આવવા તૈયાર બન્યો હતો. જિલ્લા પોલીસ વડાએ તેની અરજી સ્વીકારી લીધી હતી ત્યારે આજે તરુણને સાથે રાખીને કેટલાક વિસ્તારમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેના અત્યાધુનિક ડ્રોન કેમેરાથી પણ સારા ફૂટેજ મળતા હોવાથી કુલ 8 ડ્રોન કેમેરાની આવતીકાલથી નિગરાની રાખવામાં આવશે. હર્ષલ ખંદેડિયા, ZSTV જામનગર.